અનુપસ્થિત કવિની કવિતા જે આપણી સન્મુખ ઉપસ્થિત છે એને વિશે ગુણવંતભાઈ વ્યાસ વાત કરશે. ગુણવંતભાઈ આપણા બહુ જ સારા વિવેચક છે. સૌથી મોટી વાત તો એ છે કે એમણે આપણી ભાષાના ઉત્તમ સર્જકોને સમજીને એમના વિશે વાત કરવાનું એનો જે મનસૂબો કર્યો અને એને કારણે રમેશ કથા, જ્યોતિન્દ્ર કથા એ બધું શરૂ કર્યું. કથાનું એક આખું નવું જ પરિમાણ એમણે રચ્યું. એટલે વ્યાસપીઠ પર બેઠા એક સર્જકને આ રીતે પ્રમાણવો અને સૌની સામે મૂકી આપવો એ એક બહુ જ મજાનું પરિમાણ એમણે ગુજરાતી ભાષામાં રચ્યું છે. આજે તો એ અહીં માઇક્રોફોન સામે છે અને તમારી પાસે કૃષ્ણ દવે વિશે વાત કરવાના છે. ગુણવંતભાઈ ધારીના છે. સારું, મેં ધારી તો લીધું હતું પણ સારું આનંદ છે. ઘણું અણધાર્યું નીકળે. ગુણવંત વ્યાસ નમસ્કાર. પ્રિય વિનોદભાઈ, હર્ષભાઈ, કિરીટભાઈ, કેસરભાઈ અને મારી સામે બેઠેલા નીતિનભાઈ, હર્ષદભાઈ, ભરતભાઈ, મનોહરભાઈ, હર્ષાબેન, પ્રિય મિત્ર ચંદ્રવાડિયા, સાહિત્ય રસિકો અને વિદ્યાર્થીઓ, કવિ સામે હોય અને કવિ વિશે વાત કરવાની હોય એ સદભાગ્ય છે. મારા કેસમાં એ શક્ય નથી બન્યું. એ સદભાગ્ય ગણવું કે સવાય સદભાગ્ય. મારા લેખનું શીર્ષક છે લીલા ગુમાનનો કવિ કૃષ્ણ દવે. વલ્લભ વિદ્યાનગરમાં મણિલાલ પટેલ, હરબંશ પટેલ, અદમ ટંકારવીને બીજા મિત્રોએ પરિષ્કૃતિ નામે સાહિત્યિક પ્રવૃત્તિ શરૂ કરેલી લગભગ 9મા દાયકાના ઉત્તરાર્ધમાં. અને એ સમયે ગુજરાતી ગીતો અને ગઝલોમાં ભાવને ભાષામાં થોડો બદલાવ આવેલો. રમેશ પારેખ તો એ ગાળામાં ઘણા આગળ નીકળી ગયેલા. એનો જબરદસ્ત પ્રભાવ પણ આ નવોદિતો પર ખરો. આ સમયે અદમ ઘોડીવાળાની એક રચનાથી કાન ચમકેલા અને રચનાના શબ્દો હતા કે યાદોના પરફ્યુમ્સ ઉડે છે, ડનલો પી સપના આવે છે, મારી ગલીના લેમ્પ પોસ્ટ પર 60 વોલ્ટનું ફૂલ ખીલે છે, તું અડકે ત્યાં ડાયલમાંથી 999 ઝરણા ફૂટે, તારા શહેરની રોનક કેવી, બધી જ ટ્રેનો ત્યાં થોભે છે. એક જુદાપણું હતું આ રચનામાં. અંગ્રેજી શબ્દોનો ઉપયોગ તો એ પહેલાં થયેલો ને પછી એ થતો રહેલો, પણ અહીં કલ્પનોની તાજગીથી નવ્યતા પ્રવેશી, તે સ્પર્શી ગયેલી. ને પછી થોડા વર્ષો બાદ બીજી એક રચનાએ કાન ખેંચ્યા. કહાન એમાં હતો એટલે નહીં, પણ એની અભિવ્યક્તિની નવી તરાહોએ એ ગીત પ્રતિ ખેંચાણ જગવ્યું. એ ગીત હતું કૃષ્ણ દવેનું, એ તો પછી ખબર પડી, પણ ગીતે પહેલાં આકર્ષ્યા કે વાંસલડી .com, મોરપીચ .com, .com વૃંદાવન આખું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કોના કોના નામ હું રાખું. આધુનિક સમયના ઉપકરણોનો સાહિત્ય પ્રવેશ નવલકથા ક્ષેત્રે તો મધુરાએ છેક 1987થી કરાવી દીધેલો કલ્પતરુમાં, પણ કવિતા ક્ષેત્રે આ પ્રકારે આકર્ષણ જગાવતો પ્રવેશ તો કૃષ્ણ દવે થકી જ પહેલો થયો. કવિ ત્યારે પરિચિત બન્યા, એ તો પછી ખબર પડી કે આ કવિનો પૂર્વ પ્રગટ થયેલો એક બીજો સંગ્રહ છે પ્રહાર નામે. સાચું કહું હર્ષદભાઈ કે આ અભ્યાસ નિમિત્તે એ પ્રહાર સુધી છેક હમણાં પહોંચાયું. પ્રહાર 1992માં ને પછી બીજો સંગ્રહ વાંસલડી .com 2005માં ધ્યાનપાત્ર બન્યો. એના ગીતોની નોખી અભિવ્યક્તિ ને વિશેષ તો એના ટાઇટલથી
જે ઉપયુક્ત ગીત દ્વારા લોકજીભે રમતું થયેલું. પછી તો બીજા ગીતોય લખાયા, મંચ પરથી રજૂઆત પામ્યા, વેબસાઇટ પર પણ મુકાયા ને લોકોએ આવકાર્યા. કવિ એક આ ગીત ને પછી એ સંગ્રહથી રાતોરાત લોકપ્રિય થઈ ગયા. કૃષ્ણ દવેને કૃષ્ણ પ્રતિ આકર્ષણ હોવાની પ્રતીતિ એમના પ્રથમ સંગ્રહના પ્રથમ ગીતથી જ થાય. જુઓ એના શબ્દો, કે કૃષ્ણના ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાના પૂર અને ઉપરથી ગોપીને રાધા, અહીં મારે તો જીવવાના વાંધા. આ વાંચતા જ વિનોદભાઈ જગદીશ વ્યાસ યાદ આવે. એમણે કીધું હતું કે તારે જબરી મજા, હું છું અડધો નાગો, તારે 56 ગજની ધજા, તારે જબરી મજા. પણ કૃષ્ણની પોતિકો અવાજ ઊભા કરવાની મથામણ ગીતના અંતરા પરથી આવી શકે છે. ભાવ પ્રમાણે કવિ અંતરાને લાંબો કરે છે, ટૂંકો કરે છે, પણ લય તોડતા નથી એનો આનંદ છે. પ્રથમ સંગ્રહમાં ગીતો છે એથી બમણી ગઝલો છે. ઘર નામની ગઝલ ક્ષણે ક્ષણે તૂટતા છૂટતા ઘરના ભાંગવાની પળે પળને દ્રશ્યાંકિત કરતી ટૂંકી બહારની નોંધપાત્ર રચના છે. કે તડાક દઈને તૂટ્યું નળિયું, વેરણ છેરણ આખું ફળ્યું, પાયામાં પડખું સળવળતા આખું ઘર બે ઘર બે પળ ખળભળ્યું. કવિએ ઝૂલણામાં પણ ગઝલ લખી છે, જેમાં ગઝલના મિજાજ સાથે કવિનો મિજાજ પણ વ્યક્ત થાય છે. કિરીટભાઈ, કે મત્સ્ય છું મસ્ત છું, કોઈથી ના ડરું, સમયના વ્યાપ જેવું નિરંતર તરું, આપણે કાચમાં ફક નથી કંઈ તૂટ્યા, આપણે તો તૂટ્યા વજ્રકીલા સમૂહ. તૂટવું પણ વજ્રકીલા સમૂહ હોવું જોઈએ એ આ કવિનો વિશેષ છે. પ્રયોગમાં કવિ પાછા નથી પડતા એ પ્રથમ સંગ્રહમાં જ. દોહરા ગઝલ પણ આપે છે, બે દોહા શેર જુઓ, કે હું જો હું તારી આંખમાં કેદ કદી ના હોત તો સાચે સાચું કહું દરિયામાં લેખાત, હતું સમસ્યાનું નગર સ્વભાવથી અજ્ઞાત, મેં આમંત્રી એક ને આવી આખી નાત, થીજી જવું ના સેજ પાલવે. એમ કહેતા કવિ સાત સાગર તો તરી જાય છે પણ આંસુના એક ટીપે ડૂબે એવા છે. પ્રણયનો બહુ ઓછો ભાવ કવિની કવિતામાં ડોકાય છે, પણ જ્યાં ડોકાય છે ત્યાં ગઝલના મિજાજ સાથે વ્યક્ત થાય છે. જુઓ, આંખમાંથી જી જવાની થઈ તમોને ઝંખના, ત્યારથી અમારી આંખ આમ ઓગળ્યા કરે. બીજા થોડા ગીતો ને થોડા એના અંતરા પ્રથમ સંગ્રહની મૂડી ગણી શકાય. તેમાં વૃક્ષને પ્રથમ મૂકવું પડે એ ઝૂલણામાં છે. કે આપણે આપણામાં જ શું શોધીએ, ચાલને વૃક્ષના અર્થ સંશોધીએ. વૃક્ષ છે વૃક્ષ કંઈ એમ હારે નહીં, એમ ગાતા કવિની ખુમારી એ આખા ગીતમાં પથરાય છે. વૃક્ષના આ વૈભવ સામે માણસ નામે મળતા બીજા ગીતમાં માણસની ક્ષુદ્રતા અને અલ્પતા કેવી વામણી લાગે છે. સંબંધોના લીસા પથ્થર પર પીટાતો ને નહીં ખપેલા કાપડના તાકાની માફક ફરી ફરી વીંટાતો માણસ આ કવિએ જોયો છે. પણ કવિનો સમાજને પ્રશ્ન છે કે મહેફિલમાં વારે વારે પ્યાલાઓમાં ભરી ભરીને ઢીંચાતો ને પાંખ ફૂટે અને ઉડે એ પહેલાં તીણા તીણા નોર વડે પીખાતો માણસ તમે જોયો છે? લાંબા લઈની આ રચના જેવી તો બીજી ઘણી પણ મળે છે. કે સ્પર્શ થતા તો જાય ઉતરી છેક લગોલગ, અને છતાં એ ખબર પડે ના એવી તો મેં જાત ઘસી છે, શું વાત કરું. પ્રશ્ન એ કૃષ્ણની કવિતાનો પ્રાણ છે. ધ્રુવ પંક્તિ કે અંતરાને અંતે આવતા પ્રશ્ન ચિહ્નોવાળી અનેક રચનાઓ અહીં મળી આવે.
સમાજ સામે વેધક પ્રશ્ન છેડતા કવિનો વ્યંગ અહીં ધારદાર બને છે કે અડા બીડકો જંગલની ટેકરીઓ વચ્ચે ખીણ બની ફેંકાયો છું, કહો મને હું ક્યાં ક્યાં ખોળું. આવા પ્રશ્ન ગીતો કૃષ્ણના સંગ્રહમાંથી ઘણા મળી રહે છે. મેઘાણીના ચારણ કન્યાનો લય પણ તમને અહીં દેખાય. જુઓ, હાથ માની એ ખંજળ નીકળે, કોરી આંખ સમંદર નીકળે, સ્પર્શો તોય અંદર નીકળે, હોય બાર ને અંદર નીકળે, ચોરી વસ્ત્ર દિગંબર નીકળે, ભૂખ્યો સાવ સિકંદર નીકળે. બીજા સંગ્રહમાં મેઘાણી યાદ આવી જાય. વિનોદભાઈ જુઓ, કંઈક મળદ મુછાળા ભૂલ્યા, જોગી જતી ચટાળા ભૂલ્યા, સંયમના રખવાળા ભૂલ્યા, ભવભવના સરવાળા ભૂલ્યા. આ જ ગીતમાં સાંઈ મકરંદનો આશાવાદ પણ જન્માવે કે સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે હજુ મુસ્કાન, એટલે જીવી રહ્યો છું. બીજા સંગ્રહની 76 રચનાઓમાં મહદ અંશે ગીતો છે. બે ચાર અપવાદ બાદ કરો ને તો એને ગીત સંગ્રહ પણ કહી શકાય. કવિની આ રચનાઓમાં ઝરણું, પંખી, ગાન, પાન, વૃક્ષ, સૂરજ, ચંદ્ર, હર્ષભાઈ જે એમની ગઝલમાં જણાવ્યા હતા એ જ પ્રકારે આમના ગીતોમાં પ્રકૃતિના તત્વો પ્રવેશે છે, પણ જરા જુદી રીતે. અહીં બાળક છે તેમ સ્ત્રી ને સ્ત્રીનો વાસ્તવ પણ છે, આંખ છે તો આંસુ પણ છે, ને માનવ સાથે સમાજ છે, ને સમાજની ખોરાક કોપરા જેવી દાનત પણ છે. આ બધું કવિએ પોતાની શરતે ગીતમાં ઉતાર્યું છે. પ્રણવ, પોતાની ભાષામાં ઉતાર્યું છે. આજની વપરાશની ભાષાને કવિતામાં સ્થાન આપ્યું છે. પરિણામે બોલચાલના લહેકા અને વણાકો સહજતાથી પ્રવેશ્યા છે. વાત વાતમાં અંગ્રેજી ભાષાને આયાસે અનાયાસે પ્રયોજતા એક આખા વર્ગની ગુજલીશ ભાષા કૃષ્ણની કવિતાનો વિશેષ છે. કહો કે એમની આઈડેન્ટિટી છે, અને એ આજે એટલી તો દ્રઢ થઈ ગઈ છે કે રચના જોઈને તમે કવિનું અનુમાન કરી શકો કે આ કૃષ્ણની જ હોવી જોઈએ. માળો નામના ગીતની ભાષા અને એની રીતિ તમે તપાસો. જુઓ, થોડો બાવળને આવ્યો કંટાળો, ઓફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો. થોડો બાવળને આવ્યો કંટાળો. હવે જો વાર્તાલાપ થશે. સુઘરી કે સાહેબ પોતાનું ઘર છે, કે બિલ્ડરની જેમ થોડું બાંધીએ, એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીને સાંધીએ, વાલ સોયા બચ્ચાનો હોય છે સવાલ, એમાં સેજે ના ચાલે ગોટાળો. થોડો બાવળને આવ્યો કંટાળો. અહીં ઓફિસ, બિલ્ડર, ડિટેલ, ફ્લેટ, સિમેન્ટ, પ્લાસ્ટર આવા શબ્દો સરળતાથી ગીતમાં ગોઠવાતા જઈ બદલાતી ભાષાના સંકેતો આપે છે, અને સાથે સાથે માનવ પ્રકૃતિને પણ ચિત્રતા રહે છે. રે લોલ નામના ગીતમાં પ્રકૃતિ અંગ્રેજી વાઘા પહેરીને પ્રવેશી છે. ગીતમાં લાલિત્ય તો છે જ, પણ અંગ્રેજીનું આકર્ષણ વર્તાય છે. જુઓ, સાંભળજો. દૂર દૂર સ્ક્રીન પર ઉપસી રહી છે સેજ ઉષાની લાલ લાલ લાલી રે લોલ, લીમડાની લિફ્ટમાંથી નીચે ઉતરીને બેક ખિસકોલી વોક લેવા ચાલી રે લોલ, ચાલુ ફ્લાઇટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાય મોબાઈલ કીધા રે લોલ. પછી ફ્લાઇટમાંથી મોબાઈલ ન લાગે એ પ્રશ્ન નથી, આપણે ગીતને વાણવાનો છે. એવું તો પહેલું જ ગીત ગ્વાસલડી.com એટલી વિશાળ, ને એમાં કવિને પ્રશ્ન પણ થાય કે કોના કોના ટૂંકી હોય તો આ પ્રશ્ન થવો જોઈએ, પણ એ આપણે એ પ્રશ્નોમાં નથી જતા, કારણ કે કૃષ્ણની કવિતા છે. ચાલુ ફ્લાઇટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાય મોબાઈલ કીધા રે લોલ, એવું લાગે છે જાણે આખી એ જ્ઞાતને ફૂલોના સરનામાં દીધા રે લોલ. આજની યુવા પેઢીને હડફેટે લેતા કવિ લીમડા ને બિલાડીના પાત્ર માધ્યમે હળવાશ ભરી વાણીમાં વેધક બાણ પણ છોડે છે. એમ કહે છે કે લીમડાને આવી ગયો તાવ, આવું આપણે ક્યારેય નહોતું વિચાર્યું, અને કવિ હંમેશા પહેલો વિચારતો હોય છે ને પછી સમાજ. લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાઓ હવે ફાસ્ટ ફૂડ ખાઓ, લીમડાને આવી ગયો તાવ.
ટીશર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે, પિઝા ને બર્ગર ની આખી આ પેઢી ને રોટલા ને શાક ક્યાંથી ભાવે. જોકે આ રચના હજુ ગ્રંથસ્થ થઈ નથી, નેટ પરથી મેળવી છે. પણ કહેવાનું એટલું જ કે કવિને અંગ્રેજી શબ્દોનો છોછ નથી, તેમ હિચકિચાટ પણ નથી. બે ધડક એ પ્રયોજતા રહે છે. ઝરણાને બોટલમાં પૂરીને વહેવાનું પૂછનારા કે ઉડતા પતંગિયાને રસ્તામાં રોકીને લાયસન્સ માંગનારા પણ અહીં મળી આવે, ને સ્ક્રેન્ડલમાં અટવાઈ પડેલા ઘનશ્યામ પણ જડી આવે. અંગ્રેજીનો છોછ નથી તો તળપદનીએ સુગ નથી. હાઈકોર્ટને સ્ટે સાથે ફૂલને ફળિયું આસાનીથી એક જ ગીતમાં બેસી શકે છે. એ કૃષ્ણની કવિતાનો વૈભવ છે. આ ગીત જુઓ. એની રોજ રોજ હોય છે બબાલ. એક દી તો દોડતો એ હાઈકોર્ટ ગયેલો, ને જઈને વકીલને એ કે ચકલીને ચકલો તો માળો બાંધે છે, હવે તાત્કાલિક લાવી દો સ્ટે. બેસવા દીધું એમાં એવું માને છે જાણે બાપાની હોય ના દિવાલ. એની રોજ રોજ હોય છે બબાલ. એક દી જુવાન જોધ જાડવાને કીધું કે માંડા છે શાના અખેલ, બાજુના ફળિયેથી ઊંચી થઈ આજકાલ જુએ છે કેમ ઓલી વેલ, શેની ફૂટે છે આમ લીલીછમ કુંપણ, ને ઉઘડે છે ફૂલ કેમ લાલ. એની રોજ રોજ હોય છે બબાલ. કવિની અંગ્રેજીના વળગાડ જેવી કોઈ રચના એવી પણ મળી આવે વિનોદભાઈ કે આપણને એની કૃત્રિમતા કઠે. એનું પણ એક એક્ઝામ્પલ કે પગમાં પંક્ચર સોસો તોયે ભાર ઉચકવા માટે એબલ બની ગયો છું, ને ઝીંકાતા ઘાની વચ્ચે આપો આપ જ અનબ્રેકેબલ બની ગયો છું. આ થોડી આપણને આમ 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 લાગે વાગે. પ્રારંભની આવી રચના પછી આ પ્રકારની વધુ રચના ખાસ મળતી નથી એનું મોટું આશ્વાસન છે. જાગરણ જેવી ઝૂલણામાં લખાયેલી ગીત રચનામાં જાગરણ શબ્દના ચાર ચાર આવર્તનોથી રચાતું સાતત્ય ભાવને ગહનતા બક્ષે છે. એ જ વૃક્ષો બની અહીં ઊભા રહી શકે, જે ભરો સોઈ રાખી શકે ધૂળનો. આમ ગાતા કવિ ધ્રુવ ચરણ જેવો શબ્દ ઘડી સ્થિરતાનો સંકેત રચી શકે છે. ધરું વૃક્ષનું ધ્યાન ગીતમાં કવિ વૃક્ષને લીલોછમ અવતાર ધરીને ઊભા સ્વયં ભગવાન એની ઓળખ આપે છે. તમે આવી ગયા, ઘણું સારું થયું, એમાં વાતચીતનો લહેકો ધ્યાન ખેંચે છે તો પળ બે પળમાં ભાવની નજાકત આકર્ષે છે. સમજણ જેવું ગીત પ્રારંભે તમે અમેની યૌવન મસ્તી ગાતું પ્રણય ગીત લાગે, પણ ભયનો લહેકો અને સમજણનું ડહાપણ સમાજ સાથેની નિસ્બત છતું કરતું હોય સંદેશ કાવ્ય બની રહે છે. જુઓ, તમે થજો ભય આભ અટારી અમે બનીશું પાયો જી, તમે થજો ભાઈ કંચન કાયા અમે થશું પડછાયો જી. ચલો વાતનું વળગણ છોડો, બે પળ રમીએ ભેળાજી, ના સમજો તો ઝેર બધું ને સમજો તો ઘી કેળાજી. રમેશ પારેખના પ્રદેશનો આ કવિ રમેશની હયાતીમાં જ લખતો થયો હોય. રમેશની અસર ન આવે તો જ નવાય. ક્યાંક દરિયો આવીને મને કે નદીઓના સરનામાં દે, મેં કીધું હોય નહીં, દરિયો ઉઠીને કાંઈ નદીઓમાં નાવાતે જાય. દરિયો કે ભૂલ્યો તું પ્રેમનો સંબંધ, અને પ્રેમ એ તો બે બાજુ થાય. છ અક્ષરનું ચોમાસું એટલે રમેશ. આ ગીતમાં તો માત્ર એક જ સંવાદ છે, પણ આપશ્રીને એ નામથી જે ગીત મળે છે એને તમે સંવાદ ગીત કહી શકો, એટલા કવિ અને વાદળ વચ્ચેના સંવાદોથી ગીત સભર અને સમૃદ્ધ બને છે. જુઓ, છેવટે કંટાળી મેં વાદળને પૂછ્યું
કે વર્ષા વિનાના શું જાવ છો. વાદળ કહે કે ભાઈ વર્ષી તો પડીએ પણ આપ શ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો. મેં કીધું, જો મેં કીધું ને આ વાદળ કે આ ચાલે રાખશે કે કંતરામાં, શું કયો છો, ગયા વર્ષે ક્યાં રહ્યો તો, છત્રી ઉઘાડવાનો વેત. વાદળ કે રહેવા દો, પલળી જે જાય તો અંદરથી ઉગાડે હેત. વર્ષી વર્ષીને અમે થાકી ગયા તોય તમે ક્યાં લીલાછમ થાવ છો, આપશી ક્યાં કોઈ દી ભીંજાવ છો. મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાતમાંથી આળ. વાદળ કે ચાલ મને તારામાં ગોતી દે એકાદી લીલી છમ ડાળ. મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કુંપણના ગીત શું ગાવ છો. મેં કીધું આ રીતે તરસે મારીને તમે સારું તો કરતા નથી જ. વાદળ કે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ. અબઘડીએ ધોધમાર વરસી પડું છું. બોલો બાળકની જેમ તમે નાવ છો, આપશી ક્યાં લીલાછમ થાવ છો. ઉડુમાં સતત વિકસતા રહેવાની વાત કરતા કવિ પરમ તત્વ સાથેનો સંકેત ચિંધી આપે છે કે નાનું પગલું ને ખિસ્સામાં છે સરનામું તારું. આમ કહેતા કવિ જીવનની ક્ષણભંગુરતાની વચ્ચે ઈશ્વરના અસ્તિત્વનો આધાર પણ શોધી લે છે કે દરિયા વચ્ચે પરપોટો ને પરપોટામાં હું. જરાક ઝીણવટથી જોયું તો ચારે બાજુ તું. આમ જ ને એ રચનામાં દંભી ને લેભાગુ કવિઓને અવળે હાથે લેતા કવિ હળવાશ દ્વારા વ્યંગનું અસ્ત્ર તો ભૂલ્યા જ નથી. બસ બધું આમ જ ને, શબ્દોના ખાલીખમ ખોખાના લેબલ પર છાપો છો કવિતાનું નામ જ ને, બસ બધું આમ જ ને. જેને પણ પૂછ્યું એ બધાએ કહેતા હતા હું પોતે છું. બોલો શું કામ છે. એક દિવસ સૂરજ તો પોતે જ પૂછે છે સાચે આ સૂરજનું ગામ છે. જેને પણ પૂછ્યું એ બધાએ કહેતા હું પોતે છું. બોલો શું કામ છે. સાચુકલા સૂરજને હસવું તો આવે જ ને, આખું એ આગિયાનું ગામ જ ને, બસ બધું આમ જ ને. નારી જીવનનું કારુણ્ય શણગાર જેવા રૂપકડા શીર્ષકમાં લપાઈને ભ્રમને ચિતરતું વાસ્તવને નગ્ન કરે છે. ભૂખની ભૂતાવળમાં રે લોલની છેતરામણી નજાકતથી કરુણ વધુ ઘેરો બન્યો છે. ફાટ્યું તૂટ્યું તે ચાંદ તાર લારે લોલ, ઓઢ્યું તે અજવાળી રાત્રે, એમ કહેતા કવિ અંતે ક્યારેય ન ખૂટતી એવી આ યાતનાનો આલેખ પણ ચિંધી આપે છે કે રૂમઝુમ કરતા ગોરાંદે નિસરારે લોલ, ઘર ઘર જઈ ઘસવાને જાતરે, માંજી આ રાતને ઘસી ઘસી રે લોલ, તોય ના પ્રગટ્યું પ્રભાત રે. ભૂખની ભયાવહતા વહીવટમાં જરા જુદી રીતે તીક્ષ્ણતા પામી છે. જુઓ કે રેશનની લાઈનમાં ઉભેલી કીડી કે ટીપુ કેરોસીન તો આપો, પેટ તો બળે છે હવે પૈંડને બાળવું છે, લ્યો આ દિવાસળી ને ચાંપો. ગોધરાકાંડ નિમિત્તે ગીત લખે એમાં ધર્મની નવી ઓળખ આપતા કવિનો આક્રોશ છૂપો રહેતો નથી. બાકસ નામે ધર્મ, ધર્મમાં દિવાસળીના ટોળાજી. તો કચ્છના ધરતીકંપથી વ્યથિત કવિ ઈશ્વરને પણ ફરિયાદ કરે કે હમણાં આવું છું એમ કહીને ગયેલી આ પગલીના વાયદાનું શું. અધખુલી પાપણ પણ છાપી નાખેલ તારા ખરબચડા કાયદાનું શું. સુનામીથી પણ કવિ દુઃખી છે એટલે જ ઈશ્વરને કહે છે નક્કી દુખે છે તને પેટમાં, નહીતર તું આ રીતે મોજા કંઈ મોકલે ને ડુસકાવો મોકલે કંઈ ભેટમાં, નક્કી દુખે છે તને પેટમાં. જોકે કવિએ સાવધાન જેવા ગીતોથી ખુદ જ સાવધ થવું રહ્યું. શબ્દોની જળઝમક કે આવર્તનો ને પ્રાસાનુપ્રાસથી કવિતા બનતી નથી એ કવિ જાણતા હોવા છતાં
ક્યાંક એ શબ્દ રમતે ચડી જાય છે. ઘણા ઘણા ગીતોમાં વિરામ કે અવતરણ ચિહ્નોની ગેરહાજરી મૂળ ભાવ સુધી પહોંચવામાં વિલંબ પણ કરે તેવી છે. ક્યાંક માત્ર ને માત્ર સ્થિતિ પરિસ્થિતિની સપાટ રજૂઆતથી પણ કવિએ બચવું રહ્યું. સરળતા પણ અર્થઘન હોય તો જ વાત બને એ જાણતલ કવિને કહેવાનું હોય. ક્યારેક આવી બાબતો લોકભોગ્યતા ખેંચી લાવે, પણ આખરે આવી લલચામણી લોકભોગ્યતા કાવ્યત્વ માટે જોખમી બને. સરળતા આવકાર્ય પણ સપાટતાથી કવિએ સંભાળવું રહ્યું. જોકે કવિ આ નહીં સાંભળવાના, એ તો એમ જ કહે છે મારે ક્યાં કંઈ સાંભળવું છે ને મારે ક્યાં કંઈ કહેવું છે. એમ કહેતા કવિ બાવળની મસ્તીથી ઉગનારા છે. એકી શ્વાસે આખા એ વિશ્વને પળભરમાં ચાહી લેવાની ઝંખનાના આ કવિને લઈ રમેશની જેમ જ લોહીમાંથી ઉગી નીકળ્યો છે. પોતિકી ભાષાથી નિજી ઓળખ ઊભી કરનારા આ કવિને લોકપ્રિયતાએ ખુદની કેળી કંડારવાના લીલા ગુમાનનું ગૌરવ અપાવ્યું છે. આથી જ એ બેધડક ગાઈ શકે છે કે ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવળને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. આભાર અકાદમીનો, સંસ્થાનો, આચાર્યનો, આયોજકોનો અને આપ સર્વનો. ગુણવંતભાઈનો આપણે આભાર માનીએ. એમણે કૃષ્ણ દવેની કવિતાના રહસ્યો આપણી પાસે ખોલી આપ્યા. કૃષ્ણ દવે ગેરહાજર છે, પણ ગુણવંતભાઈ જે રીતે કૃષ્ણ દવેની કવિતા સંભળાવતા હતા એમાં મને ક્યારેક ક્યારેક એ લેકો સંભળાતો હતો. કૃષ્ણ જ્યારે કવિતા વાંચે ત્યારે એ કેવી રીતે વાંચે છે, એટલે કવિનો પ્રભાવ આ રીતે વિવેચક પર પઠનમાં પણ પડતો હોય છે એવું એ ક્યારેક ક્યારેક આપણે જોઈ શકીએ.